પાંચ મોબાઈલમાંથી ત્રણ મોબાઈલ ઘટાડવા, ત્રણ ગાડી છે માંથી બે ગાડી નકામી છે, કાઢવી નથી, બે ફ્લેટ એમને પડ્યા છે રેન્ટ ઉપર આપવા છે પણ એને વેચીને રોકડા નથી, નહીં નથી કરવા, અને રાડો પાડી સાહેબ બિઝનેસ નથી ચાલતો, હું એ બધું લોસ છે ને બતાવો, શેમાં લોસ છે, કેપિટલમાં લોસ છે કે પ્રોફિટમાં લોસ છે, જલ્દી શેનો કેપિટલમાં લોસ? તમને કેપિટલ અને પ્રોફિટનો ડિફરન્સ ખબર નથી? કેપિટલ ઇઝ ઇક્વલ ટુ મૂડી અને પ્રોફિટ એટલે નફો, તમારા રોજના છે નફાના છે, મૂડીના નથી. મૂડી સાચવીને ધંધો કરે એનું નામ વાણિયો. એ મૂડીને ક્યારે ઘટવા નહીં. સુના ચાંદીના વેપારી છે કોઈ અહીંયા? મને ભાઈ મળ્યા હતા અમદાવાદ ની, ભરતભાઈ ગઢેચા અગલી જ્વેલર્સ, મને કહે કે અમારા બાપા એ કીધું છે જેટલું સોનું વેચાય એટલું નવું લઈ લેવા, જેટલું આજે વેચાય એટલું નવું લઈ લેવાનું, ગણિત છે એની પાછળ. મારે તમને અહીંયા ધંધા શીખવાડવાનો નથી આવ્યો, પણ તમને 10-12 વાગે તો વાંધો નથી સાહેબ, હવે એવી રીતે જરા સમજાવો ને આપણાના ધંધામાં શું કરવાનું, ડાયમંડ ના ધંધામાં શું કરવાનું, કઈ નથી શીખવાડવું મારે. મારે એ કેવું છે, આ હેલ્થ અને વેલ્થ, વેલ્થ નો ડર કાઢી આ મુજબ નક્કી કરો. કોરોના આજે છે, આવતીકાલે જતો રહેવાનો છે, પણ જીવનભર માટે આ સૂત્ર કરી નાખો. અને નંબર 2, હરિભદ્ર શ્રી મહારાજ અને ચાણક્યએ આપણને 2 સૂત્ર આપ્યા છે. પરદેશના ગુરિયા ગુરિયા અને કાળિયાઓ પાસે જે સૂત્ર નથી ને એ આપણા દેશની પાસે છે, કારણ કે આપણા દેશને 2 મહાપુરુષ મળ્યા, એક શ્રી પુરંદર હરિભદ્ર શ્રી મહારાજ અને બીજું ચંદ્રગુપ્તને સમ્રાટ બનાવનાર મહામંત્રી ચાણક્ય. ચાણક્યનો ગ્રંથ કૌટિલ્ય શાસ્ત્ર અને હરિભદ્ર શ્રી મહારાજનો ગ્રંથ છે ધર્મબિંદુ. ધર્મબિંદુના પહેલા અધ્યાયમાં માર્ગાનુસારીના મૂળ લખ્યા પહેલું સૂત્ર છે ન્યાય સંપન્ન વિભવ, અનીતિ અને બેઈમાની કરીને રૂપિયા ભેગા કરવાના બંધ કરો. જેની પાસે આવો ધન આવા રૂપિયા આવ્યા હોય ને એને ટેન્શન છે, જેની પાસે ઈમાનદારીનો પૈસો છે એને ક્યારે ટેન્શન નથી. નીતિ સૂત્ર એમ લખે છે કે અનીતિનો પૈસો 10 વર્ષથી વધારે નહીં લખે. અને નંબર 2 સાંભળો, અનીતિનો પૈસો 10 વર્ષ પછી તો જશે પણ નીતિનો પૈસો પણ લઈને જશે. તેજીમાં હર્ષદ મહેતા અને જયારે મંદી આવી ત્યારે બધા નરસિંહ મહેતા થઈ ગયા હતા કે રોગા થઈ ગયા, મંજીરા વગાડતા હતા. 1992 સ્કેમ જોવાથી તમે કઈ શેર બજાર થી દૂર નથી થઈ જવાનું, તમને તો આફરો ચડતો હોય. ફરીથી કહું છું, બેઈમાનીના ધંધા તો બંધ કરશો તો જિંદગીમાં ટેન્શન નહીં હોય. લુખી રોટલી ખાધો, હરિભદ્ર સુધી મહારાજ લખે છે કે જેને ગરમા ગરમ 4 રોટલી ચોખા કીધી ચોપડેલી મળી જતી હોય, 2 જોડ કપડાની સીવ્યા વગરની એટલે કે ફાટેલી ના હોય, ચીગડા વગરની 2 જોડ આખી જેની પાસે હોય, અને નંબર 3 સુવા માટે 3.5 હાથની જેને જગ્યા મળી ગઈ હોય એને આવતીકાલની ચિંતા કરવાની જરૂર છે કે નથી? આટલું જો છે આવા કોઈ એવો કે જેની પાસે 3 ચીજ ના હોય, શું કામે ડિસ્ટર્બ થાવ? તમારું પુણ્ય બધું તમારા માટે આગળનો રસ્તો ક્લિયર કરશે. તમે છોડી, તમે શેર બજારની અંદર તમે ઈમાનદાર ન હોય એવા ધંધા અનિતિના ધંધાઓની અંદર જયારે આગળ વધો છો ને ત્યારે ખાલી તમને નુકસાન નથી થતું, એ આખા કુટુંબને નુકસાન. આખા એક માણસ ઉઠી જાય છે ને બજારની અંદર ત્યારે પોતે નથી ઉઠતું, કેટલીક વખત તો ગામને પણ ઉઠાડી નાખે. તમારા ધંધા ગામના પૈસે ચાલતા હોય છે કે બીજે તમારા પોતાના પૈસે? ગામના પૈસે તમારે ધંધો કરવાનો, 15 પૈસા તમારા હોય, 85 પૈસા ગામના હોય, ઉઠે તો કહી દેવાનો કે હા ઊંચા કરી દીધા, હવે મારાથી ભરપાઈ થાય નથી, ખાય તે કરી. વાહ સર, તમારે ઉઠવાનું ગામને ઉઠાડવા, અને પછી ચિંતા ન થાય તો શું થાય, ટેન્શન ના આવે શું શું થાય? નાની ઉંમરમાં જો ડાયાબિટીસ આવતું, નાની ઉંમરમાં જો બીપી આવતું, નાની ઉંમરની અંદર જો આવા બધા રાગ રોગ આવતા હોય એના મૂળમાં ટેન્શન, અને ટેન્શન બીજું કોઈ નહીં, બિઝનેસ નહીં, વેલ્થનું ટેન્શન છે. નંબર 1 વેલ્થનું અને નંબર 2 હેલ્થ. વેલ્થ થઈ ગયા પછી હેલ્થ ખાતા હોય.